પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં દીકરીનું નામ લીધું જે દુષ્કર્મ પીડિતા છે તેનું. આને લીગલી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એક તો પોલીસ ઇન્વેસ્ટિગેશન પર પણ શું કહેશો? કે રાજકોટની પોલીસ એ બળાત્કાર અંગેનો કાયદો જાણતી નથી, અને જાણતી હોય તો કાયદાનો ભંગ કરીને આ દીકરીનું નામ બોલે છે. મધુ ડાડાણીને પકડવામાં આવ્યો પણ પરેશ રાદડિયા હજી નથી પકડાયો. અને એ કહેવાય છે કે ત્યાંના એક ભારતીય જનતા પાર્ટીના મોટા ગજના નેતાનો રાઈટ હેન્ડ એ કહેવાય છે. મોટા નેતા સાથે સંકળાયેલો હોય કે નાના નેતા સાથે સંકળાયેલો હોય, ગુનો એ ગુનો છે, અને એક કથિત ગુનેગારને પકડવા માટે સંપૂર્ણપણે પ્રયત્ન થવો જોઈએ. ત્યાં આગળ સમાજનું એક સંમેલન મળે છે અને સમાજના સંમેલનની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે મીડિયા અને સોશિયલ મીડિયા જે વાત કરે છે એના ઉપર ધ્યાન આપવું નહીં. ગુનો જ્યાં બન્યો હોય ત્યાં ગુનાની તપાસ થાય, જ્ઞાતિનું સંમેલન ના થવું જોઈએ. જ્ઞાતિનું સંમેલન તો આ દીકરીને જ્ઞાતિનું રક્ષણ આપવા માટે થવું જોઈતું હતું. બોઘરા, આ ભરતભાઈ બોઘરાને તમારા થકી નમ્ર વિનંતી કે ભાઈ સાચવજે, તારું નામ ખુલી ના જાય. જે માહિતી હજુ એ કેટલી સાચી છે મને મળી છે એ કેટલી સાચી છે મને ખબર નથી, પણ એક માહિતી એવી છે કે આ દીકરીઓનો ઉપયોગ રાજકારણીઓ અને જ્ઞાતિના કેટલાક માણસોને મનોરંજન પ્રોવાઈડ કરવા માટે ઉપયોગ થતો. જસદણ કન્યા છાત્રાલયમાં દુષ્કર્મ મામલાની અંદર ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ આની અંદર પ્રોપર ઇન્વેસ્ટિગેશન નથી કરતી. અને પોલીસે એક પ્રેસ કોન્ફરન્સ કરી એની અંદર જે દુષ્કર્મ પીડિતા છે તેનું નામ પણ બોલી છે. આપણી સાથે અત્યારે આનંદભાઈ યાજ્ઞિક છે, એડવોકેટ છે, અને એ દીકરી માટે લડત લડી રહ્યા છે. આનંદભાઈ શું કહેશો, જે રીતે પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં દીકરીનું નામ લીધું જે દુષ્કર્મ પીડિતા છે તેનું, આને લીગલી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એક તો પોલીસ ઇન્વેસ્ટિગેશન પર પણ શું કહેશો? 2012-13માં જ્યારે દિલ્હીમાં એક દીકરી પર ખૂબ જ ખરાબ રીતે બળાત્કારનો પ્રસંગ બન્યો, અને ત્યાર પછી ભારતની અંદર 2013ની અંદર સ્ત્રીની સામે થતા ગુના અંગેનો કાયદો બદલાઈ ગયો. દિલ્હીમાં બહુ મોટા સત્યાગ્રહ થયા, આખા દેશમાં સત્યાગ્રહ થયા, અને જે દીકરી ઉપર વીત્યું હતું એનું નામ હતું નિર્ભયા. ખરેખર એનું નામ નિર્ભયા નહોતું, પણ આ દેશે, પત્રકારોએ અને સમાજે એને નિર્ભયાનું નામ આપ્યું. ગુજરી ગઈએ, એની સાથે બળાત્કાર કરનાર જે આરોપીઓ હતા તેને પણ સજા થઈ ગઈ. આજ સુધી આ દેશની અંદર બળાત્કારનો ભોગ બનેલી એ દીકરી જે મરી ગઈ એનું સાચું નામ તમે કે મેં સાંભળ્યું છે? નહીં. આપણે નિર્ભયા તરીકે એને ઓળખીએ છીએ. આપણે ત્યાં હિંમતનગરમાં એક દીકરી જે 10મા ધોરણમાં ભણતી હતી 2015માં, અને તેની સાથે અપકૃત્ય થયું, કુકર્મ થયું, એ પ્રેગ્નન્ટ થઈ, અને હાઈકોર્ટમાં આપણે પિટિશન કરી અને એવું કહ્યું કે સાહેબ આ 10મા ધોરણની અંદર દીકરી ભણતરનો ભાર લઈને જીવશે કે બાળકનો ભાર લઈને જીવશે. 25-26 અઠવાડિયા થઈ ગયા હતા, હાઈકોર્ટે ના પાડી, સુપ્રીમ કોર્ટે ગયું. સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર ભારતના પહેલી વખત એટલે 1965ના ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી સાથે સંકળાયેલા કાયદાને પહેલી વખતે આપણે ડીલ કરીને એવું કહ્યું કે ના, આ દીકરી 26મા અઠવાડિયે પણ તેની આપણે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકે છે. ભારતનો કાયદો તો 12 અઠવાડિયા અને 20 અઠવાડિયાનો હતો. હવે 2019ની અંદર ભારત સરકારે કાયદો બદલ્યો, એનું નામ આપણે અભયા આપ્યું હતું. આજ સુધી એ હિંમતનગરની દીકરીનું નામ ગુજરાત રાજ્યના એક પણ વ્યક્તિને ખબર નથી. તો આટકોટની આ પાટીદારોની કન્યા છાત્રાલયમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો તેનું નામ શાને માટે તમે અમે જાણીએ છીએ? એનો અર્થ જ એ
કે રાજકોટની પોલીસ એ બળાત્કાર અંગેનો કાયદો જાણતી નથી, અને જાણતી હોય તો કાયદાનો ભંગ કરીને આ દીકરીનું નામ બોલે છે. પ્રેસ કોન્ફરન્સમાં હમણાં બોલ્યા હતા, મેં રાજકોટના એસપીને ફરીથી નોટિસ નથી આપી પણ મેં એમને ઇન્ટિમેશન આપ્યું છે કે સાહેબ, તમારી પોલીસને થોડું ભણાવવાની જરૂર છે, થોડું શિક્ષણ આપવાની જરૂર છે, કે બળાત્કારની ભોગ બનેલી દીકરીનું નામ ગુપ્ત રાખવાની જગ્યાએ તમે પ્રેસ કોન્ફરન્સમાં બોલો છો. બરાબર છે, ક્યારેક સવાલ એવો થાય કે તમે એફઆઈઆરની અંદર પણ એનું નામ કેમ લખ્યું છે? એટલે કાયદો કશું કહે છે, અને રાજકોટની પોલીસ જે રીતે આ કેસમાં દીકરીનું નામ લઈ રહી છે અને દીકરીનું નામ સૌ જાણતા થયા, તે ખરેખર બીજો બળાત્કારનો પ્રસંગ છે એવું હું માનું છું. અને હું રિક્વેસ્ટ કરું ગુજરાતના હોમ મિનિસ્ટર, આપણે બધા એવું જાણીએ છીએ કે સંઘવી સાહેબ હોમ મિનિસ્ટર છે, ના, ગુજરાતના ગૃહપ્રધાન એ ગુજરાતના ચીફ મિનિસ્ટર પોતે છે, અને સંઘવી સાહેબ જે છે એ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન છે. એટલે મુરબ્બી મુખ્યમંત્રી પટેલ સાહેબ, સંઘવી સાહેબ અને ગુજરાતના ડીજીપી તેમજ રાજકોટના એસપી, ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સિસોદિયા, આ સૌને હાથ જોડીને વિનંતી કે ભારતનો કાયદો ગુજરાતમાં સ્ત્રી અંગે, ખાસ કરીને જે સ્ત્રી બળાત્કારનો ભોગ બન્યો છે તેની આઈડેન્ટિટી ગુપ્ત રાખવા માટે, તેનું નામ ગુપ્ત રાખવા માટેનો જે કાયદો છે તે અમલમાં મૂકો, અને આ રીતે દીકરી ઉપર ફરીથી બળાત્કાર થતો હોય તપાસના સંદર્ભમાં અને તપાસ દરમિયાન તો એ બંધ કરવો જોઈએ. આપ કહી રહ્યા છો કે તપાસ દરમિયાન અને તપાસના સંદર્ભમાં, પણ જે રીતે તપાસ થઈ રહી છે, મધુ ડાઢાણીને પકડવામાં આવ્યો પણ પરેશ રાદડિયા હજી નથી પકડાયો, અને એ કહેવાય છે કે ત્યાંના એક ભારતીય જનતા પાર્ટીના મોટા ગજના નેતાનો રાઇટ હેન્ડ એ કહેવાય છે. બેન, હું ઈચ્છું કે તપાસ એ ખૂબ ઘનિષ્ઠ રીતે થાય, અને રાજકોટની પોલીસે એક કરતાં અનેક ટીમો ગોઠવી અને આજે બીજો આરોપી જે છે જેના રાજકીય કનેક્શન પહેલા આરોપી કરતાં વધારે મજબૂત છે તેને પકડવા માટે જો પ્રતિબદ્ધતા નહીં બતાવે તો સમાજમાં એવું થશે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે સત્તા પક્ષ છે તેની સાથે તમે સંકળાયેલા હો તો પણ, અને તો જ જો બળાત્કાર કરો તો તમે ભાગી શકો છો. એટલે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પ્રણાલી એ આપણું પોતાનું નાક છે, ગુજરાતની અસ્મિતા છે, અને બીજેપીની સાથે સંકળાયેલો હોય કે કોંગ્રેસ સાથે સંકળાયેલો હોય, મોટા નેતા સાથે સંકળાયેલો હોય કે નાના નેતા સાથે સંકળાયેલો હોય, ગુનો એ ગુનો છે અને કથિત ગુનેગારને પકડવા માટે સંપૂર્ણપણે પ્રયત્ન થવો જોઈએ. હું માનું છું કે એ રાદડિયા કરીને જે બીજો ગુનેગાર છે જે ભાગતો ફરે છે તેને પકડવાના પ્રયત્ન નિષ્ઠાપૂર્વક નથી થઈ રહ્યા. એટલે આપના માધ્યમથી હું રાજ્ય સરકારને અને રાજકોટની પોલીસને વિનંતી કરું કે આ ગરીબ દીકરીના ને ના વાલી તરીકે તમારે તમારી જવાબદારી નિભાવવાની છે, એક કેસ તરીકેની જવાબદારી તમારે નિભાવવાની નથી. સાથે એ જ કન્યા છાત્રાલય જ્યાં આગળ અત્યારે પણ ઘણી બધી દીકરીઓ ભણી રહી છે, ત્યાં આગળ સમાજનું એક સંમેલન મળે છે, અને સમાજના સંમેલનની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે મીડિયા અને સોશિયલ મીડિયા જે વાત કરે છે એના ઉપર ધ્યાન આપવું નહીં. બેન, ગુના ગુનો બન્યો હોય અને ગુનાનું સ્થળ હોય ત્યાં ગુનાની તપાસ થાય કે જ્ઞાતિનું સંમેલન ભરાય? ખરેખર તો જ્ઞાતિનું સંમેલન ત્યાં જ્યાં સુધી આ તપાસ પૂરી ના થાય ત્યાં સુધી થવું નહોતું જોઈતું. અને હું માનું છું પાટીદાર સમાજ છે એ ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની પહેચાનને માટે પાટીદારોનું યોગદાન એ ખૂબ મહત્ત્વનું છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજમાંથી આવે છે, અને પાટીદાર સમાજ જે છે એ ગુજરાતનો સ્તંભ સમો છે,
સરદાર પટેલ હોય કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય, રૂપાલા સાહેબ હોય કે પછી અન્ય પાટીદાર નેતાઓ અને પાટીદાર અગ્રગણ્યો જે લોકો આ કન્યા છાત્રાલયને ચલાવે છે, તે સૌને વંદન કરતાં હું કહું છું કે ગુનો જ્યાં બન્યો હોય ત્યાં ગુનાની તપાસ થાય, જ્ઞાતિનું સંમેલન ના થવું જોઈએ. જ્ઞાતિનું સંમેલન તો આ દીકરીને જ્ઞાતિનું રક્ષણ આપવા માટે થવું જોઈતું હતું. જ્ઞાતિને બચાવવાના નામે, આરોપીઓને અપ્રત્યક્ષ રીતે બચાવવાના નામે, પાટીદાર સમાજ બદનામ થઈ રહ્યો છે તેના નામે આજે રાજકારણ આ કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ કરે છે અને તેની સાથે સંકળાયેલા રાજકારણીઓ કરે છે, તે ખૂબ જ હીણપત ભરેલું કૃત્ય છે. અને ખરેખર તો રાજકોટના કલેક્ટર અને એસપીએ ત્યાં આગળ કોઈ પ્રકારનું સંમેલન થવા જેવું જોઈતું નહોતું. હું મારી જાતને પૂછું છું કે તમે ગુજરાતમાં અને ભારતમાં એવો કોઈ કેસ જાણ્યો જ્યાં એક કન્યા છાત્રાલયમાં એક દીકરીએ ની સામે બળાત્કાર થયો છે અને બીજી દીકરીઓની સાથે થયો છે કે નહીં તેની ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે, એ જગ્યાએ જ્ઞાતિનું સંમેલન જ્ઞાતિની પોતાની આઇડેન્ટિટીને માટે થાય ના? પાટીદાર સમાજનું નાક, તેનું સ્વાભિમાન, તો પાટીદાર સમાજની દીકરી સાથે થયેલ કૃત્યને રોકવામાં છે, આ દીકરીને ભેટવામાં છે, આ દીકરીને બચાવવામાં છે, આ દીકરીની સાથે વાલીની જેમ ઊભા રહેવામાં છે, એના મા બાપને શક્તિ આપવામાં છે. મને નથી સમજ પડી કે આ પાટીદાર કન્યા છાત્રાલયની સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ જે સુરતના મોટા મોટા ડાયમંડ મર્ચન્ટ છે, જે મોટા ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે, એ લોકો આગળ આવીને આ દીકરીની સાથે ઊભા રહી દીકરીને ઘેર રહીને એવું કેમ નથી કહેતા કે કન્યા છાત્રાલયમાં તો તને રક્ષણ આપવામાં અમે નિષ્ફળ ગયા, પણ હવે તને જિંદગીમાં રક્ષણ આપવા માટે અમે લોકો એ તક ચૂકીશું નહીં. ખરેખર ગોપીબેન, આ જ્ઞાતિનું સંમેલન ગુનાના સ્થળે થયું એ ખરેખર ગેરકાયદેસર છે, અનૈતિક છે અને પાટીદાર સમાજે એને નહોતું થવા જોઈતું. તમે ત્રીજી વાત કરી કે પેલા રાજકારણીઓ સાથે, તમે મને રાજકોટ જિલ્લાના આ રાદડિયાભાઈ છે તેના ફોટોગ્રાફને તમે બધા મેં જોયા, લોકોએ પણ મને મોકલ્યા. શું નામ તમે એમનું કહ્યું મને? ભરત બોગરા. હા, ભરત બોગરા, બોગરા. આ ભરતભાઈ બોગરાને તમારા થકી નમ્ર વિનંતી કે ભાઈ સાચવજે, તારું નામ ખુલી ના જાય અંદર. બીજી પાંચ દીકરીઓના નામ મારી પાસે આવ્યા છે. આ જ્ઞાતિના સંમેલનને કારણે પાંચ દીકરીઓ પોતે ફરિયાદ કરવા માટે તૈયાર થઈ હતી, એની જગ્યાએ અત્યારે સુષુપ્તાવસ્થામાં જતી રહી. અને જે માહિતી હજુ એ કેટલી સાચી છે મને મળી છે, એ કેટલી સાચી છે મને ખબર નથી, પણ એક માહિતી એવી છે કે આ દીકરીઓનો ઉપયોગ રાજકારણીઓ અને જ્ઞાતિના કેટલાક માણસોને મનોરંજન પ્રોવાઈડ કરવા માટે ઉપયોગ થતો હતો. જે દીકરીઓ ચાર કે પાંચ આ જે દીકરીએ ફરિયાદ કરી છે તેના સિવાયની, તેમાંની કેટલીક દીકરીઓએ મારી સાથે વાત કરી છે અને એ લોકો એવું કહે છે એ પ્રમાણે આ બે આરોપીઓ પૂરતું મર્યાદિત નથી, આ વધારે પડતું ખરાબ કૃત્ય છે અને આમાં એક કરતાં વધારે દીકરીઓ સંકળાયેલી છે. અત્યારે જે પાટીદાર સમાજ એ વર્તી રહ્યો છે ને, એ પાટીદાર સમાજને મારે નમ્ર વિનંતી કે બાકીની દીકરીઓ જેની સાથે વીત્યું હોય તેને ફરિયાદ કરવા માટે પ્રેરણા આપો, તેને ફરિયાદ નહીં કરવા માટે જે વાતાવરણ તમે ઊભું કરો છો એ ખરેખર આ દૂષણને દબાવવાની પ્રક્રિયા છે, આ દૂષણને દૂર કરાવવાની પ્રક્રિયા નથી. અને પાટીદારનું સ્વાભિમાન, પાટીદારનું નાક, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની અંદર દીકરી રાત્રે બે કે ત્રણ વાગે નીકળે કોઈ પણ ભાગમાં તો પણ કશું થતું નથી, એ જે ગુજરાતની સંસ્કૃતિને મજબૂત કરવું હોય તો પાટીદાર સમાજે રાજકારણીઓને દૂર કરવા જોઈએ, આ દૂષણને દૂર કરવા માટે બાકીની દીકરીઓને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે ભલે પરિણીત હો, તમે ભલે અત્યારે હોસ્ટેલમાં ના રહેતા હો કે તમે હોસ્ટેલમાં રહેતા હો, તમે આગળ આવો અને તમે ફરિયાદ કરો. મને જે પ્રમાણે માહિતી મળી છે એ સાચી છે કે ખોટી છે નથી, પણ આ દીકરી જેણે ફરિયાદ કરી છે તેના સિવાય ભોગ બનેલી દીકરીઓના મોઢેથી મેં સાંભળ્યું છે તે પ્રમાણે
આ બે ત્રણ આરોપીઓ પૂરતી આ આખું કૃત્ય મર્યાદિત નથી. દીકરીઓ આગળ આવે, મેજિસ્ટ્રેટ સમક્ષ 164નું સ્ટેટમેન્ટ આપે, પોતે પણ આટકોટની અંદર નહીં, એસપીની પાસે નહીં, ગાંધીનગર ડીજીપીમાં પોતાની આઈડેન્ટિટીને સાચવાની શરતે સીધે સીધી ફરિયાદ કરવા તૈયાર થાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને આ બોગરા બોગરા જેવા જે ટટ્ટુ પટ્ટુઓ છે એને વિનંતી કે મહેરબાની કરીને દૂર રહેજો, આ રેલો તમારા સુધી આવી ના જાય. કેમ કે એ લોકો તો એવું કહી રહ્યા છે કે આને પોલિટિસી આની અંદર આખો આ જે આખો મુદ્દો છે એની અંદર રાજકારણ લાવવામાં આવી રહ્યું છે, ક્યાંક જૂના ટ્રસ્ટી નવા ટ્રસ્ટીના ઝઘડામાં દીકરીઓને હાથો બનાવવામાં આવી રહ્યું છે. પાટીદાર સમાજમાં આ કન્યા છાત્રાલયની અંદર તેને ચલાવવા અંગે અને ટ્રસ્ટ અંગેના વિભાજન હશે, રાજકારણ હશે. એ રાજકારણ અને આ દીકરીની ફરિયાદને હું માનું છું ત્યાં સુધી, મેં દીકરીના મોઢે સાંભળ્યું છે ત્યાં સુધી કશું લેવા દેવા નથી. સવાલ એટલું જ છે કે મેં તમને આની પહેલાં પણ એક વખત કહ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવની સામે 1990ના દાયકામાં એ વખતના બીજેપીના નેતા સુશીલ કુમાર મોદી જે હમણાં ગુજરી ગયા, તેમણે જ્યારે હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી ત્યારે લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો એવું કહેતા હતા કે આ તો મારા રાજકીય પ્રતિસ્પર્ધી છે એટલે મને ફરિયાદ કરે છે. સુપ્રીમ કોર્ટે ક્યારેક એવું કહ્યું હતું. અને પેલી લે ડાયરીઓનું પ્રકરણ પણ 90ના દાયકામાં નીકળ્યું જેમાં અડવાણીજીને રાજીનામું આપવું પડ્યું હતું કે હું જ્યાં સુધી ચોખ્ખો ના આપણે તપાસને અંતે ના આવું ત્યાં સુધી હું નહીં લોકોનો પ્રતિનિધિ બનું. એમાં પણ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ક્યારેક ક્યારેક રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામેના પક્ષના નેતાઓના ગુનાઓ એ બહાર લાવવાની અંદર નિષ્ફળ જાય છે, સફળ થાય છે, તો એમાં ખોટું શું છે? એટલે રાજકારણ એને બાકી મૂકો. આ દીકરી સાથે બળાત્કાર થયો છે એમાં કોઈ રાજકારણ નથી. બે કે ત્રણ પુરુષો છે અને આ દીકરીનું શરીરનું શોષણ થયું છે, એને પોલીસ સુધી પહોંચાડવામાં ધારો કે પણ રાજકારણ હોય તો એ રાજકારણનો પ્રભાવ દીકરીની ફરિયાદ અને તેની જેન્યુનિસ માટે ક્યારે આપણના મનને પ્રભાવિત ના કરવી જોઈએ. પણ હું ભગવાનને પ્રાર્થના કરું કે બાકીની 5 દીકરીઓના નામ જે મારી પાસે અત્યારે છે એ દીકરીઓ અને દીકરીઓના મા બાપો આગળ આવવા માટે પહેલાં તૈયાર હતા, અત્યારે પણ હા ના કરે છે. અને એમના સ્ટેટમેન્ટો મેજિસ્ટ્રેટ સમક્ષ અપાવવા માટે હું તત્પર છું. પણ આ રાજકારણનો ભાગ ન હોવો જોઈએ, સ્ત્રીના રક્ષણનો એક ભાગ હોવો જોઈએ. કોઈ રાજકારણી આ બોગરાભાઈ કે પેલા કોઈની સામે આક્ષેપ નથી કરતો, પણ આ બધાને વિનંતી કે હમણાં ડાયાને દોડદાયા થવાનું રવા દો. આ 2 કે 3 આરોપીઓ પૂરતું મર્યાદિત નથી, એક દીકરી પૂરતું મર્યાદિત નથી. 1 કરતાં વધારે દીકરીઓ સાથે આ કન્યા છાત્રાલયમાં અપકૃત્ય થયું છે અને તેમના શરીરનું શોષણ થયું છે એવું મને અન્ય દીકરીઓએ કહ્યું છે. એ દીકરીઓ અત્યારે આગળ આવવામાં હિંમત બતાવવાની અંદર હા ના કરે છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે તેમને હિંમત આપે અને પાટીદાર સમાજ આ દૂષણને દૂર કરવાની અંદર દીકરીઓનો સાથ આપે, અપરાધીઓનો નહીં. આવા કેટલા આરોપી છે અને જે દીકરીઓએ કીધું તમને શું લાગ્યું? કારણ કે એક આખું નેક્સસ ચાલે છે ત્યાં આગળ આ કન્યા છાત્રાલયના નામ ઉપર. બેન, હું તમને દીકરી ફરિયાદ કરે તેની પહેલાં કહું તો અને કોઈના નામ આપું તો એવું કહેવાય કે આધાર વગર કોઈને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે? અને આ કન્યા છાત્રાલયને કોઈ કે મેડિકલ કોલેજના કન્યા છાત્રાલય તરીકે પણ ઉપયોગ કરવો છે, બરાબર છે? કોઈકને નથી કરવો એની પણ મગજમારીઓ બધી ચાલે છે. આજે હોસ્પિટલની અંદર દીકરી સાથે અપકૃત્ય થયું હતું તેને મેડિકલ કોલેજ બનાવવાની છે, એક મેડિકલ કોલેજને પરવાનગી છે અને બીજાને નથી. આ બધું મારા થકી પહોંચ કરે છે. પાટીદાર સમાજના ઘણા બધા લોકો મને ફોન કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આનંદભાઈ આમ છે ને તેમ છે. આ બધાથી આપણે દૂર રહીએ. લક્ષ્ય એટલું જ હોય કે કન્યા છાત્રાલયમાં કન્યાઓનું શોષણ ના થવું જોઈએ, કન્યાઓને રક્ષણ મળવું જોઈએ. કારણ કે આપણે આ ગરીબ
સમાજની દીકરીઓને ભણાવવા માટે બોલાવી છે, શોષણને માટે બોલાવી નથી. આ કન્યા છાત્રાલયના સિદ્ધ અને પ્રસિદ્ધ ટ્રસ્ટીઓને નમ્ર વિનંતી કે બાકીની દીકરીઓને શક્તિ આપી ફરિયાદ કરવા માટે પ્રેરણા આપો, એમની સાથે રહો, એમને વાલીની તરીકે એક વ્હાલ કરો, અને આ જે દૂષણ છે એની અંદર જે બાકીના અપરાધીઓ છે તે લોકો પણ પકડાય રાદડિયાની સાથે તેવો પ્રયત્ન કરો. અચ્છા સર, જ્યારે આપણે તમારો ઇન્ટરવ્યૂ કર્યો અને ઇન્ટરવ્યૂ મેં પબ્લિશ કર્યો ત્યારબાદ મને ઘણા બધા ફોન આવ્યા કે આ એક જ કન્યા છાત્રાલય નથી, આવા ગુજરાતમાં ઘણા બીજા અન્ય કન્યા છાત્રાલય છે, એ જે વિક્ટિમ દીકરીઓ છે એ દીકરીઓને તમે શું અપીલ કરશો, શું તમે એમના માટે ફાઇટ કરશો? બેન, આ આટકોટમાં કન્યા છાત્રાલયમાં રહેતી અને ભણતી દીકરીઓ ઉપર શોષણ અને બળાત્કારનો પ્રસંગ બહાર આવ્યો એના પછી મને પણ ગુજરાતના કેટલાક ભાગમાંથી, એમાં કાઠિયાવાડમાંથી પણ, સૌરાષ્ટ્રમાંથી પણ ઘણા ફોન આવ્યા છે. અને ક્યારેક ક્યારેક એ લોકો લેન્ડલાઇન પરથી ફોન કરે છે, ક્યારેક ક્યારેક મોબાઈલ પરથી ફોન કરીને પછી મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખે છે, અને મને કહે છે કે સાહેબ આ અમારા કન્યા છાત્રાલયમાં પણ બની રહ્યું છે. એટલે સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, રાજકોટ હોય, અમરેલી હોય, કચ્છ હોય, મોરબી હોય, કે આ બધા જિલ્લાઓની વાતો બધી સાંભળી રહ્યા છે, પણ મારી પાસે કોઈ આધાર પુરાવા નથી. જેમ કે આટકોટના કન્યા છાત્રાલયની અંદર કન્યાઓના મોઢે હું નામ સાંભળું છું, પણ એમણે ફરિયાદ નથી કરી એટલે કોઈ વ્યક્તિ આ બે કે ત્રણ સિવાયની સામે આંગળી ચીંધવા માટેની મારી પાસે અત્યારે કોઈ આધાર નથી, મને સાંભળવા મળે છે. પણ વકીલને કોઈ કહે એ ફરિયાદ નથી હોતી, વકીલને વાચા આપવા માટેની વિનંતી છે, પણ દીકરીઓ આગળ આવીને ફરિયાદ કરે પછી હું એને વાચા આપી શકું, એની પહેલાં હું કોઈની ઉપર આક્ષેપ ન કરી શકું. પણ આ સૌ રાજકારણીઓને કહેવાનું દૂર રહેજો ભાઈ, આ આટકોટની અંદર એક ઘટના પૂરતું મર્યાદિત નથી. સર, આ કન્યા છાત્રાલય સિવાય પણ તમને કોઈ અન્ય લોકોના ફોન આવ્યા છે? ગોપીબેન, સૌરાષ્ટ્રમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી બહેનોએ મને ટેલિફોન કરીને કહ્યું છે કે આ આરોપીઓ સાથે સંકળાયેલા કેટલાક રાજકારણીઓને છોડતા નહીં, એમણે અમારી સાથે પણ ગેરવર્તન કર્યું છે, સેક્સ્યુઅલી એક્સપ્લિસિટ મેસેજીસ મોકલવા, એબ્યુઝ કરવા, આ બધું ચાલે છે. અને એક વસ્તુ કે આપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે નથી બેઠા, કોંગ્રેસની અંદર પણ આ જ ચાલે છે. ગુજરાતના કે કેટલાય જગ્યાએથી મને મેસેજીસ મળે છે, એની અંદર કોંગ્રેસ સાથે સંકળાયેલી પણ બહેનો એવું કહે છે કે સાહેબ આ કંઈ કન્યા છાત્રાલય પૂરતું મર્યાદિત નથી, અમારા રાજકારણની અંદર પણ, એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ પુરુષ રાજકારણીઓ અમારી સાથે જે વર્તન કરે છે તે અમને સ્ત્રી ગુલામ તરીકે ટ્રીટ કરે છે. એટલે આ કોંગ્રેસની, કોંગ્રેસમાં પણ સ્ત્રી રાજકારણીઓને હેરાન કરવા માટેનું, હેરાન કરવા અંગેના ફોન મારી પર આવ્યા છે. અહીંયા તો આ રાજકોટમાં થયું, એના પછી તો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલી 5-7 બહેનોએ મને ફોન કરીને એવું કહ્યું કે સાહેબ આ ખાલી કન્યા છાત્રાલય પૂરતું નથી, અમારી સાથે પણ દુર્વ્યવહાર થાય છે. એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણને પણ હવે ચોખ્ખું કરવાની જરૂર છે. અને આ કંઈ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે જો કોઈ પ્રયત્ન કરતો હોય કોંગ્રેસવાળો, તો આ સૌને રાજકારણીને વિનંતી કે તમારું રાજકારણ જે છે એ આ બળાત્કારની ઘટનાથી દૂર રાખો, તમે પોતાના આત્મા અને પોતાના પક્ષની અંદર જરા જુઓ, અને તમારા પક્ષની અંદર પણ જેવી રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ અ વર્ક પ્લેસ થતું હોય, તો તમારા પક્ષોની અંદર પણ આ પ્રકારની કમિટીઓ બનાવો, અને કમિટીઓની ફરિયાદ કરવા માટે બહેનોને તમે સ્વતંત્રતા આપો, એ ફરિયાદોને તમે ડીલ કરો,
અને કોંગ્રેસ અને ભાજપની અંદર પણ સ્ત્રી રાજકારણીઓને હેરાન કરવા માટેનું વ્યાપક છે. નથી નહીં, આ હું સાંભળું છું અને નામ નથી આપવા માગતો, પણ ભાજપમાંથી પણ બહેનોએ મને કહ્યું છે અને કોંગ્રેસની અંદર સંકળાયેલી બહેનો પણ કહે છે કે સાહેબ આ ભાજપ પૂરતું મર્યાદિત નથી, કોંગ્રેસની અંદર પણ આ છે. એટલે આ કોઈ પક્ષ પૂરતું મર્યાદિત નથી, આ પક્ષોથી ઉપર સમાજનું એક દૂષણ છે જ્યાં પુરુષ પ્રધાન સમાજે સ્ત્રીને એક સંપત્તિ સમજતું હોય અને એનો અમે ઇચ્છીએ ત્યારે અમે એનો દુરુપયોગ કરી શકીએ, એ જે ખ્યાલ છે ને પુરુષના મનનો, એ કીડો છે ને, એને મારી નાખવાની જરૂર છે ગોપીબેન. અને આ એક આપણને પ્રસંગ મળ્યો છે, ઘટના મળી છે, ચાલો આપણે સમાજની અંદર ભેગા મળીને રાજકારણ હોય કે રાજકારણની બહાર હોય આ પ્રકારના દૂષણને, ગુજરાતની અસ્મિતાને માટે નાથવાનો પ્રયત્ન કરીએ. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો અને આપને ત્યાં પણ આવું કંઈ થયું છે તો આનંદભાઈ આપની સાથે છે અને આપ પણ અમારી સાથે નિર્ભય ન્યૂઝ સાથે સંપર્ક કરી શકો છો. અમારો નંબર તમને ડિસ્પ્લેમાં દેખાય જ છે, તો અમને કોન્ટેક્ટ કરો, આનંદભાઈને કોન્ટેક્ટ કરો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.